એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ। 21 પરમવીર ચક્ર સન્માનિત જવાનોના પેન્સિલ સ્કેચ અને તેની બાયોગ્રાફીનું પ્રદર્શન અમદાવાદમાં યોજાયું। ત્રિવિધ અને નિસર્ગ ગોપાચાર્ય યોગ માનવ ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતમાં સૌ પ્રથમવાર 21 પરમવીર ચક્ર સન્માનિત જવાનોના પેન્સિલ સ્કેચ અને તેની બાયોગ્રાફીનું પ્રદર્શન રવિશંકર રાવળ આર્ટ ગેલેરીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના સહયોગથી ત્રીજું પ્રદર્શન અમદાવાદ ખાતે 18-20 માર્ચ દરમિયાન યોજાયું। આ પ્રદર્શનને અમદાવાદ કેન્ટોનમેન્ટમાંથી કર્નલ મહેશ વ્યાસ, મેજર ઋષિકેશ રામાણી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી વલ્લભભાઈ રામાણી, લલિત કલા અકાદમીના એક્ઝિક્યુટિવ મેમ્બર નિરૂપમા બેન ટાંક, સેટ સીએન કોલેજ ઓફ ફાઇનાન્સના પ્રિન્સિપાલ મનહર કાપડિયા, પ્રોફેસર રાજેશ બારિયા અને પ્રોફેસર મનીષ મોદીની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। 21 પરમવીર ચક્ર ઉપર એક્ઝિબિશન અહીંયા રવિશંકર આર્ટ ગેલેરી ખાતે 3 દિવસ થઈ રહ્યું છે। શનિ, રવિ અને સોમ, પ્લીઝ વેલકમ, રિક્વેસ્ટ છે કે બધા જાઓ, નહીં આવો, કારણ કે અમે આ જનરલ અવેરનેસ માટે આ એક એક્ઝિબિશન અમે કર્યું છે 21 પરમવીર ચક્ર ઉપર। પરમવીર ચક્ર કોને કોને મળેલા છે અત્યાર સુધી અને એમનું કામ, એટલે અમે ફાઉન્ડરના ચાર્જીસ છીએ 21, અને અમે 21 પરમવીર ચક્ર જેને જેને મળેલા છે, અને ઓલ ઓવર ઇન્ડિયામાં અમે ટોટલ આ એક એક્ઝિબિશન 21 જગ્યાએ લઈ જવાના છીએ, અને લાસ્ટ અમારા બધા જ પેન્ટિંગ અમે આર્મી ડિફેન્સમાં સબમિટ કરવાના છીએ, અને આ ટોટલી નોન કોમર્શિયલ ઇવેન્ટ છે। પ્લીઝ રિક્વેસ્ટ છે બધા જ નહીં આવો, એટલે આ જનરલ અવેરનેસ એક્ઝિબિશન જ છે। आयोजन आपने किया है। जहां तक बात हम लोग अपने हीरोज की करते हैं, मैं मानता हूं कि हमारे लिए हमारे परमवीर चक्र और उसके अलावा ना जाने कितने जो हमारे साथी शहीद हुए हैं और आज तक, सभी हमारे लिए हीरोज हैं। पर जब हम लोग बात अपने 21 सुरमाओं की करते हैं जो कि हमारे परमवीर चक्र हैं, तो मेरे दिल में कई बार ये ख्याल आता है कि जब हम इनको पढ़ते हैं तो हमें समझ में आता है कि ऐसा इन्होंने क्या किया कि इन लोगों को उस चीज से नवाजा गया है। इस चीज का एहसास मुझे तब हुआ जब मैं पहली बार कारगिल रास, उस जगह पे मेरी तैनाती थी, और ये इमीडिएटली कारगिल वॉर के बाद की बात है। तो जब मैं वहां पर गया था तो पहली बार मेरी पोस्टिंग उसी जगह दमिश्को के कारगिल है, जहां पर टाइगर हिल, जहां पर है, जहां पर कैप्टन विक्रम बत्रा और अपने राइफलमैन संजय कुमार, उन लोगों ने अपना, कई लोगों ने अपना बलिदान दिया। तो जब उन पहाड़ियों पर गए हम लोग, तो जब देखा हमने कि 10 कदम चलने पर, 10 मीटर चलने पर उस पहाड़ी पर सांस फूलती है, अब तो ऐसा लगता है कि पता नहीं क्या हो गया, ऑक्सीजन नहीं है वहां पर, आपके पास ठीक से कपड़े नहीं है, जूते नहीं है। उस दिन मुझे एहसास हुआ कि हमारे इन लोगों ने कैसे उस दुर्बल और उस दुर्लभ और ऐसी मतलब पहाड़ियां जहां ऑक्सीजन नहीं है 5,000 मीटर पर, कैसे दुश्मनों के साथ लोहा लिया हुआ, वो एहसास जो उस दिन हुआ, तब मुझे लगता है कि हाँ, ये जो हमारे वॉर हीरोज हैं, दे आर रियल हीरोज, जिन्होंने अपनी जान की परवाह किए बिना अपने देश के लिए अपनी जान न्योछावर की। આ પ્રદર્શનનો મુખ્ય હેતુ દેશના લોકોમાં ભારતીય સેના પ્રત્યે જાગૃતિ આવે અને આ પ્રદર્શન ભારતના અલગ અલગ 21 જગ્યાઓ પર યોજાવાનો છે, જેની શરૂઆત ભાવનગર ખાતેથી કરવામાં આવી હતી અને જેનો અંતિમ પ્રદર્શન દિલ્હી ખાતે યોજાશે। અમદાવાદમાં આ વિશિષ્ટ ચિત્ર પ્રદર્શનને નિહાળવા માટે મોટી સંખ્યામાં કલા રસિકો ઉપસ્થિત રહ્યા હતા। આ ચિત્ર પ્રદર્શનમાં ભાવનગરના 21 કલાકારો દ્વારા પેન્સિલ સ્કેચ કરી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર। સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।